74 સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ નૈરોબી ગયા હતા અને કોક એવી કંઈક ગેરસમજણ ત્યાં ફેલાવેલી કે પ્રમુખ સ્વામી મહારાજ છે એ હીરા બધા લઈને આવે છે અને આમને બધી બહુ ગેરસમજણો પ્રવર્તાવેલી. પ્રમુખ સ્વામી મહારાજને એ જ પ્લેનમાં મુંબઈ પાછું આવવાનું થયું. સાથેના બધા સંતો એક જ અવાજે બોલ્યા કે સ્વામી અમારે તો બહુ અઘરું પડે, કેવી રીતે જવું, શું કરવું, આમ છે ને તેમ છે ને. આગલા જ દિવસે 5000ની સભામાંથી ભવ્ય વિદાય સમારંભ થયેલો સ્વામી બાપાનો. અને બીજે દિવસે સ્વામી પાછા પૂજામાં આવી ગયા સવારે. અને હરિભક્તો એટલા કેફમાં આવી ગયા ને પ્રવીણભાઈ, ઓહો કે જો બાપા બીજા સ્વરૂપે દર્શન આપે છે. પેલા કે એના એ જ સ્વરૂપે છે, બીજા નહીં, પ્રમુખ સ્વામી મહારાજ પોતે પાછા આવ્યા છે. અહીંયા જે કોઠારી સ્વામી આવેલા એમણે બાપાને ડાયરી આપી, એમણે પ્રથમ 74મો રેફરન્સ વચનામૃતનો આપ્યો કે સમજણ આપતકાળે કળાય છે. અને સાંજની સભામાં એટલો સ્વામી બાપાએ આનંદ કરાવ્યો જાણે ગયા જ નહોતા. આપણે તો શું થાય, આપણી જ ભૂલ હોય ને બસ ઉપડી જાય ને તો ઘેર પાછાવાનું બહુ અઘરું પડે આપણને. ઘણા બધા તો ટિકિટ પોતાના પાસે એટલે મગરૂર હોય કે સેમ છે તો કે ડેલ્ટામાં કેટલા વાગ્યાની છે, 8 વાગ્યાની છે, નીકળો ના ના ટિકિટ આપણી જોડ છે ને, હા તારી ટિકિટ લઈને ઉડી જશે પેલું પ્લેન, પછી પાછા આવવાનું થાય તો મોડું આવડું થઈ જાય. પણ સત્પુરુષના જીવનમાં આવું નથી. પ્રમુખ સ્વામી મહારાજના એટલા બધા પ્રસંગો છે કે એની મતિ હાલી જાય, બીજો કોક હોય તો ગાડો થઈને આપઘાત કરે. અહીં બેઠેલા એકવાર પ્રયત્ન કરજો. પ્રમુખ સ્વામી મહારાજનો જે ટાઈમ શેડ્યુલ છે ને, એમની ટાઈમ રિધમ, બોડી રિધમ, એ પ્રમાણે કામ કરજો. પ્રમુખ સ્વામી મહારાજ જેટલા વાગે જાગે એટલા વાગે જાગવાનું, જેટલા વાગે સૂવે એટલા વાગે સૂવાનું, એકવાર ટ્રાય કરજો. અમારે તો ઠાકોરજી જમાડવા બેઠા હોય ને અમે તો 75માં જમીએ છીએ, પણ આજુબાજુ જો 50 જણા બેઠા હોય તો ભૂખ અડધી થઈ જાય. હાલા અમારો શું હવે જોવામાં, એમાં કંઈ છે નહીં, પીઝા બીઝા ખાતા નથી, દાળ ભાત શાક રોટલી ભેગું કરીને જ ખાઈએ, પણ તો આપણને એમ સ્થિર ના રહે. પ્રમુખ સ્વામી મહારાજની અમે 5000 માણસ બેઠો હોય ને ભગવાનને સંભાળીને જમે, ભગવાનને સંભાળીને કથા વાર્તા કરે, ભગવાનને સંભાળીને વોકિંગ કરે, ભગવાનને સંભાળીને કીર્તન ગાય, ભગવાનને સંભાળીને આશીર્વાદ આપે, કાંઈ પ્રશ્ન નહીં. પ્રમુખ સ્વામી મહારાજને એવા પ્રસંગો છે, કેનેડાનું પાર્લામેન્ટનું સન્માન હોય, લંડનના પાર્લામેન્ટમાં સ્વામીશ્રીનું સ્વાગત થયું હોય, યુનોમાં સ્વામીનું સ્વાગત થયું હોય, સ્વામી એટલા સ્થિર હોય, બીજે દિવસ આવે તો સેલવાસમાં હોય, ગાડીના ઠેકાણા ના હોય, સ્વામી એકદમ સ્થિર. 2001ની સાલમાં અમારે સંતોની શિબિર હતી, આ સહારા વિલેજ છે ને, બહુ મોટું નામ છે ઇન્ડિયામાં, અને બહુ આખું સ્વીડન જેવું, નોર્વે જેવું બનાવ્યું છે બધું એણે ત્યાં. અને સ્વામી બાપાને એનો મેઇન ચેરમેન છે સુબ્રતો રોય, સ્વામીને લઈ ગયો, સ્વામી અમારે ત્યાં રહો ને શિબિર કરો. અમે સંતો શિબિરમાંથી મુંબઈ પાછા આવી ગયેલા બપોરે, અને સ્વામી સાંજે આવવાના હતા, બાળકોનો કાર્યક્રમ હતો. આપણા મંદિરની બાજુમાં જ હેલિકોપ્ટર લેન્ડ થવાનું હતું. કોક કારણસર મેસેજનો કંઈક પ્રશ્ન ઊભો થયો અને હેલિકોપ્ટર પાર્લા બાજુ જઈને ઊભું રહ્યું. હવે સાંજનો ડાઉનટાઉનનો ટ્રાફિક હોય, સખત ટ્રાફિક, એટલે આપણે ગાડી મોકલવી હોય તોય 1.5 કલાક થાય પહોંચતા, અને આવતા 1.25 કલાક થાય, એટલે 2-2.5 કલાક સિવાય સ્વામી આવે નહીં. પાર્લામાં ત્યાં ઉતરે એટલે કોઠારી બાપાએ જઈને પેલા આજુબાજુ સ્ટાફને વિનંતી કરી કે ભાઈ આવું છે ને, આમાં સ્વામીજી ત્યાં ઉતરવાના હતા નહીં, કોઈ બધા હરિભક્તો બધા ત્યાં સ્વામીનો લાભ લેવા પહોંચી ગયેલા આપણા દાદર મંદિરે. પ્રમુખ સ્વામીને લેવા જઈ શકે ને એવો કોઈ ને વિચાર કોને આવે, કોઈની પાસે ફોન ના આવે, અમે સંતો મોબાઈલ રાખીએ નહીં, એટલે એ બધી માથાકૂટ. કોટારી સ્વામીએ પ્રયત્ન કર્યો અને સારામાં સારી રોલ્સ રોય મળી બાપા માટે. રોલ્સ રોય મળી હશે જીવનભાઈ, મારુતિ વાન જોઈ છે ને, ઘણા બધાએ જોઈ હશે કેવી હોય છે. અને આ મારુતિ વાન તો પેલી હતી ત્યાંની લગેજ વાન, પેલું માલ સામાનની હેરફેર માટે, હોર્ન સિવાય બધું વાગે, સમજી જાઓ કેવી ગાડી હશે. એસી તો જે 4 બારીમાંથી આવે એ જ એસી, બાકી અંદર એસી નહોતું. આવી ગાડીમાં અમને ખબર પડી સંતો ને બાપાને બધા જોવા કે સ્વામીનું સ્થિતિ કેવી છે. અને સ્વામી બાપા ઉતર્યા, કોઈ સ્વામીના મુખારવિંદ પર ફેર નહીં. હવે મર્સિડીઝમાં એકવાર બેસજો જ ખરા, ઘણા બધાને છે ને નથી ભાવતી મર્સિડીઝ હોય ને, પોતાની મર્સિડીઝ છોકરો 15 દિવસ કે મહિનો લઈ ગયો હોય ને તો કે સ્વામી કોરોલા આપણને અનુકૂળ નથી આવતી, કાકા અત્યાર સુધી ધક્કા મારીને ચલાવતા હતા, કોરોલા જ ચલાવી છે.
આવું થોડું ઓછું ભાવે છે. જો એક ધાર્યું સ્વામીનું જીવન છે. એકવાર સ્વામી શ્રી સેલવાસ ગયેલા અને 5 દિવસ ત્યાં સેલવાસમાં પધરામણી કરી. જિજ્ઞેશભાઈ કેટલી પધરામણી આવી હશે? 3.25 રૂપિયા. બીજે દિવસે સ્વામી બાપા સુરત આવ્યા ને ત્યાં ઠાકોરજીની હીરક તુલા કરેલી. 1.5 કલાકની અંદર 8 કે 10 લાખ રૂપિયા ભેગા થઈ ગયા. હવે આપણે એ શું વિચારીએ? ના ના, તમે તમારે સેલવાસને બધે ફરો, હું સુરતમાં ફરીશ. સ્વામીના જીવનમાં એવું નથી. સ્વામી એકદમ સ્થિર છે. એના જીવનમાં મન પૈસા પરત્વેનું ફોકસ છે જ નહીં. ભગવાન સદાચારને માર્ગે આપણને ચલાવે એના માટે નાના પ્રયત્ન છે. તો સ્થિર મતિ એ ગુણાતીત સંતોનું લક્ષણ છે. સંતોની અંદર પ્રમુખ સ્વામી મહારાજની અંદર તમારે રામચંદ્રજીને દર્શન કરવા તો થશે. દશરથ રાજાએ નક્કી કર્યું કે રામને ગાદી ઉપર બેસાડવા છે. મંથરાની ચડવણીથી કૈકેયીએ દશરથ રાજા પાસે માંગ્યું કે ભરતને ગાદી ને રામને વનવાસ. એ વખતે વાલ્મીકીજીએ નોંધ્યું છે કે રામ ભગવાન રામચંદ્રજીના મુખારવિંદ ઉપર કોઈ પણ જાતનો ફેર નહોતો. જેટલો આનંદ એને ગાદીનો હતો ને એટલો જ આનંદ, એટલી જ સ્વસ્થતા એની એમાં હતી. શેમાં? વનવાસ માટે. તો જો દર્શન કરવા છે તો થશે. ઘણા બધા પ્રસંગો છે. તુકારામના દર્શન કરવા છે તો થશે. એક વખત મહારાષ્ટ્રમાં જે તુકારામની વાત કરી, બધાએ નક્કી કર્યું કે ભગતનું અપમાન કરવું છે. જો દુનિયામાં 2 જાતના ભગત છે, એક જે ભગવાનનું ભજન કરે એ ભગત, બીજું ઘરમાં ચાલે નહીં એ ભગત. ઘણા બધા કહે ને કે અમારે કોઈ એ ભગત જેવા પણ કરી નાખ્યા બિચારાને ભગત જેવા. એ ચાલે જ નહીં. અમારા સંતો જ્યારે ધર્માદા માટે જાય ને કે લખણી માટે જાય ને તો કે સ્વામી થોડી વાર રોકાશો શેને માટે? તો કે ઘરે પૂછીને આવું. એટલે ઘરે પૂછવાનું હોય ને. ડૉક્ટર સ્વામીની સાથે અમે ઓસ્ટ્રેલિયા ગયેલા 2000ની સાલમાં અને ત્યાં એક ઘરમાં પધરામણી કરીને અમે નીકળતા હતા તો એક્ઝિટ ઉપર એક પાટિયું મારેલું કે આઈ એમ ધ માસ્ટર ઓફ માય હાઉસ બટ આઈ ડુ વોટ માય વાઇફ સેઝ. હું આ ઘરનો માલિક છું પણ ઘરવાળા કેમ ચાલે એમ. તો 2 જાતના ભગત હોય. તુકારામ તો સાચા ભગત હતા. ગામવાળાએ નક્કી કર્યું કે એનું મુંડન કરવું છે, એના માથે ચૂનો ચોપડવો છે, ગાજરની નીંગડાની માળા પહેરાવીને અવળે ગધેડે બેસાડવાને ફેરવવા જ ગામમાં. અને એ કર્યું પાછું. તુકારામ એકદમ સ્વસ્થ હતા, એકદમ નિશ્ચિંત હતા. એના ઘરવાળાને બહુ દુઃખ થયું કે તમે ભગવાનનું ભજન કરો છો, તમે આટલું સદાચારી જીવન જીવો છો અને તમારે જ આ પ્રશ્ન આવ્યો. ત્યાં કે અમે શું તું ગાંડા કાઢું છું? કાંઈ ચિંતા, ભગવાન કેટલી આપણી રક્ષા કરે છે, ભગવાન આપણી કેટલી મદદ કરે છે. ત્યાં કે શું મદદ કરી? તો કે જો મારે વાળ વધી ગયા હતા, વાળ કપાવવાના પૈસા નહોતા, તો ભગવાને આ ગામના લોકોને પ્રેરણા કરી, ગામના લોકોને પ્રેરણા કરી અને જો ગામના લોકોએ મુંડન કરાવી આપ્યું, થઈ ગયું ને આપણું કામ સહેલું. તને ખ્યાલ છે કે મારા માથામાં વારે ઘડી ડેન્ડ્રફ થાય છે, ખોડો. આપણી પાસે હેડ એન્ડ શોલ્ડર લાવવાના પૈસા છે નહીં એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂના. તો આ ચૂનો ચોપડ્યો 3 મહિના સુધી કંઈ પ્રશ્ન જ નહીં, ખોડો ઊભો નહીં રહે, કંઈથી પડીને ભાગવાનો ખોડો. આપણા જ્યારે લગ્ન થયા ત્યારે આપણે સિવિલ મેરેજ કરેલા, પૈસાને ઠેકાણા અત્યારે જેવું જ હતું, ત્યાં કોઈ જાતની વ્યવસ્થા નહોતી કે આપણો વરઘોડો નીકળે. તો આ લોકોને બાકી રહી ગયું હતું, ભગવાને એ આપણી મારી માનતા પૂરી કરી, વરઘોડો કાઢ્યો ને ગધેડા ઉપર બેહાડ્યો. અને આપણા ઘરમાં અઠવાડિયાથી ખાવાના ધાંધિયા હતા, અઠવાડિયે 10 દિવસ સુધી ચાલે એટલું રીંગણને ગાજર, એ તમારે ધૂમ ધબાકા શાક કરો, ખીચડી કરો, જે કરવું એ કરો, આચાર્ય ખીચડી કરો, કોઈ પ્રશ્ન થવાનો નથી. તો જે આપણે છે ને વિચાર કરીએ તો છાશ વારે સવારના ઉઠીએ ને ત્યારથી રાતના સુવા જઈએ ને ત્યાં સુધી મૂંઝવણમાં જ સૂઈએ છીએ. સવારના ઉઠીએ ને તો 8-8, 10-10 કલાક સૂઈ જાય છે માણસ, પણ સવાર ઉઠે ને ત્યારે ચીમડાયેલા ગુલાબ જેવો હોય. હા, મોડું માળમાળા પેલા ટેકા મારી મારીને ઊભો રાખે ને, પેલા મકાનનો સ્લેબ એવી રીતે એને ઊભો કરવો પડે. એને કોઈ જાતનું હોય નહીં ઠેકાણું. દિવસમાં 6 વાર સહેજ શરદી થઈ જાય ને
સહેજ શરદી થાય, શું કે ભાઈ આજે મારથી સભામાં નહીં જવાય, બીડી પીવા જવાશે, આજે મારાથી પૂજા નહીં થાય, તમાકુ ખવાશે. એક આપણું મન એવું થઈ ગયું કે સેજ સેજમાં આપણને ડખળામણ, અને અમેરિકા જેવા દેશમાં તો ખાસ જો ટોલરન્સ જ નથી. એક હોર્ન વાગે, 98માં પ્રવીણભાઈ બાપા વેસ્ટ ટેસ્ટર હતા, અને કંઈક બધા હરિભક્તો જોવા આવ્યા સ્વામીને ખબર અંતર. હવે સ્વામી બાપ અમે સંતો હોય તો પાંચ પંદર ગાડીઓ હોય, તો બાપા હોય તો શું હોય, તો બધા હરિભક્તો આવે ને, તો પેલી ગાડીઓ વધી ગઈ, તો આજુબાજુ પાડોશીઓનું ટેન્શન થઈ ગયું કે શું ચાલે છે. પછી કેસી કાકા ને બધા હતા, એમણે બધું ઠેકાણે કર્યું, ભાઈ આ તો મારા સંત અહીંયા આવ્યા છે, બીજું કંઈ છે નહીં, તો એની એનો શ્વાસ તો હેઠો બેઠો જ નહીં. તો આપણે છાશ વારે આ પ્રસ્તુત થયા કરે, અજંપો રહ્યા કરે, જ્ઞાની રહ્યા કરે, ઊંઘ ના આવે. એક મિલિટરી વાળો સિવિલિયનની અંદર રહેવા ગયો, એકલો હતો એટલે કોઈ એને મકાન આપે નહીં, પણ એક ભાઈ એને મકાન આપ્યું કે ભાઈ પહેલો માળ ખાલી છે તમારો, અને આવા લાકડાના ખપાટિયાના મકાના લાક્ષાગૃહ જેવા. પેલો મારો વાલો શું કરે, રાતના 12 વાગે આવે, અને એના તો પેલા 10-10 કિલોના બૂટ હોય ને મોટા વજનદાર, આમ પગથી કાઢીને આમ ઘા કરે, અને પડેલો ધબ ધબ કરતા બૂટ પડે. એક દિવસ બે દિવસ આવું અઠવાડિયું ચાલ્યું, એટલે મકાન માલિક, એના છોકરા, એના ઘરવાળા, એ બધાને બિચારાને હાઈપર ટેન્શન થઈ ગયું, ઊંઘ પૂરી ના થાય, ધમ ધમ કરતા બૂટ પડે એટલે શું થાય. બધા એને વાત કરી, ભાઈ તમે મકાન માળ આપ્યું જ ભાડે, તમે માલિક છો, વાત કરો ને જાઓ. પછી પેલો જતો હતો ને ઓફિસ, એટલે પેલો આમ હાથ જોડીને આમ ઊભો રહ્યો ત્યાં, અને ત્યાં જઈને એક સાહેબ એક વાત કરી, હા કે બોલો બોલો, કે અમે તો સિવિલિયન માટે જ છીએ, તમારી રક્ષા કરવી, તમને મદદ કરવી, અમારો મિલિટરીનો મોટો છે. તો કે તમે રાતના 12 વાગે આવો છો ને, અને રાતના 12 વાગે આવીને તમે ધાડ ધાડ કરીને બૂટ કાઢો છો ને, એટલે મારા ઘરમાં તો હું ગરમ થઈ ગઈ, છોકરા ભણતા નથી, ઘરવાળાને બધાને છોકરા બધા ટેન્શનમાં ટેન્શનમાં જીવે છે, મૂક પૂરી ના થાય એટલે પેલું તબિયત બગડે ને. એક સાહેબ તમારે બીજે દિવસ ના કહી દેવાય, મને તો ક્યાં લતો, તો મારી રૂટીન પ્રવૃત્તિમાં જ હતો, આવો તમારો પ્રશ્ન નહીં થાય જાઓ. કે એ દિવસે રાતના 12 વાગે આવ્યો, 12 વાગે આવીને એની આદત પ્રમાણે આમ જોરથી આમ બૂટ ફંગોળ્યો, અને બૂટ આમ જોરથી પડ્યો ને, ધબ કરતો નીચે પડ્યો ને, એ વખતે ની યાદ આવ્યું કે યાર મેં તો આ લોકોને કમિટ કર્યું છે, હું કંઈ હવાલદાર નથી યાર, હું તો મિલિટરી વાળો છું. મેં એક વાર કમિટ કર્યું પછી એમાં પ્રાણ જાય અરું વચન ન જાય, કે હવે ના જાય. ધીમે રહીને એને બૂટ કાઢ નાખ્યો, અને એ માણસ 10-11 વાગે ઉઠે, બીજે દિવસ 6 વાગે ઉઠી ગયો, અને નીચે જઈને મકાન માલિકનો ડોર બેલ માર્યો. મકાન માલિકે આમ એકદમ આમ લાલ ગુમ આખે દરવાજો ખોલ્યો, એ કે સાહેબ કેવું રહ્યું, ઓ બધા ઊંઘી ગયા હતા કે ક્યાંથી ઊંઘે, બીજો બૂટ પડવાની રાહ જોવા હવાર પડી ગઈ, એ કે બીજો બૂટ ક્યારે પડે જોવામાં જોવામાં હવાર પડી ગઈ. કે આપણે આવું થાય છે, લંડનની મંદિરનો કેસ, લંડન મંદિરનો કેસ ચાલતો હતો, અને એ વખતે કેસ આપણી ફેવરમાં આવે એવો જ હતો, બધાની એટલી મહેનત હતી, સખત બાપાની પ્રાર્થના ને બધું. કેસનો ચુકાદો આવ્યો અને આપણે કેસ હારી ગયેલા, અને એ કેસ હારી ગયા. વિવેક સાગર સ્વામી હતા, એમણે બાપાને વાત કરી આ કેસની, કહ્યું કે ભગવાનની ઈચ્છા, ત્યાં પડી ગયા ભગવાનને યાદ કરી. વિવેક સાગર સ્વામી કે હું તો પડખા ફેરવે જ રાખું, મને ઊંઘ જ નહોતી આવતી. જો ભગવાનનું કર્તૃત્વ માનીને સ્વામીશ્રી અતિશય પોતાના જીવનમાં સ્થિર છે, તો આ પુરુષમાંથી આપણે આ જીવનમાં થોડીક સ્થિરતા મેળવીએ. બીજી વાત છે કે અહંકાર નહીં અભેદ ચિત્ત. પ્રમુખ સ્વામીના જીવનમાં ઈગો નથી, એના જીવનમાં માન નથી, અહંકાર નથી.